જ્યારે ડેમોમાં જોયું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈએ પણ એની પહેલાં આપણી આ ટેકનિકલ ઠાકોર ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલના બટન ઉપર ક્લિક ના કર્યું તો ક્લિક પણ કરી દેજો અને આ વિડીયો તમારા દોસ્તોમાં હજુ સુધી શેર ના કર્યું હોય તો શેર પણ કરી દેજો તો ચલો જઈએ સ્ક્રીન ઉપર તો સૌથી પહેલાં તો આપણે કાઇન માસ્ટર ઓપન કરી લીધું છે જો જસ્ટ મેથડ તરીકે હું તમને સમજાવીશ કારણ કે જો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી દઈશ બધું કારણ કે જો બધા ફોટા લગાઈ અને એ રીતે એનિમેશન્સ હું સેટ કરતા શીખવાડીશ ને તો વિડીયો બહુ લાંબુ થઈ જશે દસ પંદર મિનિટનું એટલા માટે ચલો જસ્ટ આપણે તમને બેસિકલી સમજાવીએ છીએ જો તમારા અહીંયાથી ક્રિએટ ક્રિએટના ઉપર ક્લિક કરી નવ પણ સોનનો તમારે રેસિયો પસંદ કરી લેવાનો છે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયાથી બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે હવે તમારે અહીંયાથી જુઓ લેન્થ આ પ્રમાણે વધારી લો કંઈક આ પ્રમાણે લાંબી લેન્થ વધારી લો હવે શું કરવાનું છે લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે જો હવે તો તમને આપણે અહીંયાથી બતાવી દઈએ જો માની લો કે તમારે અહીંયાથી જો આ પ્રમાણેનું કંઈક લઈ લેવાનું છે આ પ્રમાણે તમને મળી જશે જો આ પ્રમાણે લઈ લેવાનું છે અને આ પ્રમાણે તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અહીં નીચે આવવા દેવાનું છે બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન જો આ પ્રમાણે ઓકે કરી લેવાનું છે જો આ રીતે ઓકે થઈ જાય તો હવે તમારે શું કરવાનું છે જો આટલું થઈ જાય તો માની લો કે આની લેન્થ આ પ્રમાણે તમારે લાંબી કરી લેવાની તો આની ઉપર ક્લિક કરીને આને તમારે અહીંયાથી ડુપ્લિકેટ કરી લેવાનું છે એન્ડ આને આ પ્રમાણે આટલે લાવી દેવાનું છે અહીંયાથી આ ખતમ થાય ને ત્યાંથી હવે આ બંનેના મ્યુઝિક તમારે આ પ્રમાણે બંધ કરી લેવાના છે જો આ પ્રમાણે મ્યુઝિક બંધ કરી લેવાના છે જો આપણે આ પ્રમાણે મ્યુઝિક બંધ કરી લીધા જો હવે તમાર શું કરવાનું છે અહીંયાથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અહીંયાથી લેર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી અને માની લો કે અહીંયાથી એક્ઝામ્પલ માટે તમારે એક ફોટો લઈ લેવાનો છે અને એ ફોટાને તમારે શું કરવાનું છે માની લો કે અહીંયાથી નાનચોક ફોટો લેવાનો છે એન્ડ માની લો કે અહીંયાથી આ સ્ક્રીન છે સ્ક્રીનની બહાર આટલે રાખવાનો છે જો એ એક કામ કરો સેજ આપણે બહાર લાવી દો આ પ્રમાણે અહીંયાથી માની કે આટલે રાખવાનું છે આ ફોટાને આટલે રાખવાનો છે એન્ડ અહીંયાથી તમારે જુઓ બંને આગળથી ઝૂમ કરી લેવાનું છે આ પ્રમાણે જો આ પ્રમાણે બંને આગળથી તમારે ઝૂમ કરી લેવાનું છે અને હવે તમારે શું કરવાનું છે માની લો કે અહીંયાથી આ જો ચાવી દેખે ને અહીંયા ચાવી જુઓ આની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે સેજ આગળ આવવા દેવાનું છે એન્ડ તમારે અહીંયાથી આ પ્રમાણે આગળ આવવા દેવાનું છે ઓકે હવે ત્યાર પછી તમારે શું કરવાનું છે આ આમ કરીને આમ આગળ સેજ આવવા દેવાનું છે આ પ્રમાણે આ ફોટાને મોટો કરી લેવાનું છે હવે સેજ આ પ્રમાણે મોટો એન્ડ આ પ્રમાણે આ રીતે મોટો કરી લેવાનો છે ફોટાને અને આ રીતે આમ ફેરવી લેવાનું છે જો આ રીતે આ રીતે ફેરવી લેવાનું છે હવે સેજ આ પ્રમાણે આગળ એન્ડ તમાર શું કરવાનું છે જો માની લો કે અહીંયાથી આ પ્રમાણે સેજ નાનું કર લેવાનું છે જો નાનું કલ લેવાનું છે એન્ડ અને આ પ્રમાણે આમ ફેરવી સેજ આમ આવે દઈ અને આમ આમ જતું રહેવા દેવાનું છે સ્ક્રીન બાર એટલે કે આ પ્રમાણે સેટ થઈ જાય જો સેજ પ્લે કરીને બતાવી દઉં મ્યુઝિક બંધ રાખવું જો આ પ્રમાણેનો કોઈક ઇફેક્ટ બની જાય જો આ પ્રમાણે હવે સેમ ટુ સેમ માની લો કે એક ફોટો અહીંયાથી આ પ્રમાણે સ્ક્રીનની બહાર જતો રહ્યો હવે લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે એનાય રીતે બીજો ફોટો લઈ લેવાનો જો એ ફોટો અહીંયાથી સ્ક્રીનની બહાર જાય ને તરત જ તમારે આ પ્રમાણે આ ફોટાને અહીંયાથી ઉલટો કરી દેવાનો અને અહીંયા અહીંયા આટલે રાખી દેવાનો એન્ડ અહીંયા ચાવી ઉપર ફરીથી ક્લિક કરી અને અહીંયા આટલે લાવી દેવાનો અને આ ફોટો છે ને આ ફોટાને આ પ્રમાણે લાવી અને આ પ્રમાણે આ રીતે મોટો કરી અને આ પ્રમાણે આમ ફેરવી દેવાનું જો આ પ્રમાણે અને આ રીતે આમ કે નામ વચ્ચું વચ્ચે આ રીતે લાવી દેવાનો અને સેજ આગળ આવવા દઈ અને આ ફોટો છે ને આ પ્રમાણે આને મોટો કરી લેવાનો હવે સેજ આગળ આવવા દો એન્ડ આ પ્રમાણે લઈ અને આ ફોટાને આ રીતે તમે આ રીતે કંઈક ફેરવી લો હવે આ ફોટાને તમે આ પ્રમાણે આ રીતે આગળ જવા દો ફરીથી હવે આ પ્રમાણે સેજ આગળ આવો દો આ પ્રમાણે આ ફોટાને આમ કરી દો જો આ પ્રમાણે થઈ ગયું હવે સેજ આ પ્રમાણે આગળ આવો દો આ ફોટો આમ નાનો કરી અને સેજ આમ જાવી દઈ અને તમે આ ફોટો જો આમ ફેરવી અને સેજ આગળ જવા દો હવે આ પ્રમાણે આમ સ્ક્રીનની બહાર જવા દો જો સ્ક્રીનની બહાર જતો રહ્યો હવે તમે જો લો કે એક્ઝામ્પલ માટે આ પ્રમાણે બની જશે જો હું મ્યુઝિક બંધ રાખીને આ પણ પ્લે કરીને બતાવું જો આ પ્રમાણે કંઈક એનિમેશન બની ગયું આ પ્રમાણે તમારે જેવડું સોંગ હોય ને એવડું તમારે આ પ્રમાણે એનિમેશન સેટ કરી લેવાના છે જો મેં તો બે સેટ કર્યા છે વધારે હું સેટ નથી કરતો લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી અને તમારે આ પ્રમાણે ગ્રીન સ્ક્રીન લઈ લેવાનું છે આ પ્રમાણેનું તમને મળી જશે ઓકે ડિસ્ક્રિપ્શનની અંદર આ પ્રમાણે લઈ લેવાનું છે અને આ પ્રમાણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ઓકે કરી લેવાનું છે અને હવે આ તમારે શું કરવાનું છે નીચે આવવા દેવાનું છે ક્રોમાકી આ બટન ચાલુ કરી લેવાનું છે અહીંયાથી એક્ઝેક્ટ લીલો કલર કરી દેવાનું છે મેં આ પ્રમાણે કંઈક બની જશે જો આ પ્રમાણે કંઈક બની જશે પહેલાં બધા ફોટાનું એનિમેશન સેટ કરી લેવાનું અને પછી તમારે આ પ્રમાણે સેટ કરવાનું છે હવે માની લો કે અહીંયા જેવડું ગ્રીન સ્ક્રીન છે ને એવડું જ તમારે રાખવાનું છે જો માની લો કે આવડું ગ્રીન સ્ક્રીન છે તો તમારે આને હજુ એકવાર કોપી કરવું પડશે રૂ તમે ત્રણ વાર કોપી કરી લેજો રા જો આ પ્રમાણે ત્રણ વાર કોપી કરી લેજોરા અને આને પણ નીચે લાવી દો તમે આ રીતે જો નથી જરૂર એક જ વાર રહેવા દો નથી જરૂર રહેવા દો નથી જરૂર આ ગ્રીન સ્ક્રીન છે ને એટલા બધી તમારે અહીંયા રાખવાનું છે એન્ડ અહીંયાથી તમારે આને આ પ્રમાણે કાતરથી કટ કરી લેવાનું છે કંઈક આ પ્રમાણે સેટ થઈ જશે જો આ પ્રમાણે થઈ ગયું સેટ હવે તમારે કંઈ નથી કરવું લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે પીએનજી બોર્ડર સેટ કરી લેવાની છે જો બહુ ઘણું કંઈ નથી આ પ્રમાણે પીએનજી બોર્ડર સેટ કરી લેવાના છે જો એકદમ સિમ્પલ થઈ ગયું ને હવે તમને સમજ પડી જ ગઈ છે મેં શું શું કીધું જો આ પ્રમાણે તમારે આ રીતે સેટ કરી અને હવે કંઈ નથી કરવાનું અહીંયા ક્લિક કરીને સેવ કરી લેવાનું છે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તમારી રીતે તમે જે રીતે ફોટા સેટ કરવા હોય ટાઈમ ટુ ટાઈમ એ પ્રમાણે તમે ફોટા સેટ કરી લેજો તો તમે જોયું ને છે ને એકદમ આસાન જો આવું સ્ટેટસ બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવ્યું હોય તો વિડીયો પાછો પાડીને જોઈ લેવાનો છે તમને આવડી જશે અને તો પણ ના આવડતું હોય તો તમારે શું કરવાનું છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી દેવાનું છે તેનું સોલ્યુશન ત્યાં તમને મળી જશે બી કંઈ પણ પ્રોબ્લમ આવતી હોય તો પણ તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો તેનું સોલ્યુશન પણ ત્યાં તમને મળી જશે તો હવે મળીશું નવા વિડીયોની અંદર પણ એની પહેલાં જો સાઈડમાં આપણે બે એડિટિંગના વિડીયો બતાવી દઈએ છીએ કોઈ પણ એક એડિટિંગનો વિડીયો જોઈ લો એન્ડ એવું એડિટિંગ શીખી લો તો હવે મળીશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત